સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં ભારે મથામણ સર્જાયા બાદ વર્તમાન સાંસદને જ રિપીટ કરાતા તેઓના મધ્યસ્થ કાર્યાલયનું બુધવારના રોજ સાંજે લાલ દરવાજા ખાતે ઉદઘાટન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર માટે છેલ્લે સુધી અનેક ખેંચતાણ રહી હતી. ભાજપના જ આગેવાનો દ્વારા સુરતી અને સૌરાષ્ટ્રીયને ટિકિટ મળે તે માટે લોબિંગ કરાયું હતું. જોકે વિવાદ ખાળવા માટે આખરે મોઢી મંડળ દ્વારા વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોસ પર પસંદગીનો કલશ ઢોળ્યો હતો. મંગળવારે રાત્રે દર્શનાબેન જરદોસના નામની વિધિવત જાહેરાત થયા બાદ બુધવારે સાંજે તેઓના મધ્યસ્થ કાર્યાલયનું લાલ દરવાજા ખાતે ઉદઘાટન કરાયું હતું. સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોસના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાજપના આગેવાનો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.